પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલા છાપી નજીક આંગળિયા પેઢીના કર્મચારીઓ દાગીના ભરેલા થેલાની લૂંટ ચલાવનાર લૂંટારૂઓને પાટણ LCB પોલીસે દબોચ્યા હતા. અમદાવાદના આંગળિયા પેઢીના કર્મચારી હોટલ ઉપર ચા પી બસમાં બેઠા ત્યારે થેલો ઝૂંટવી લૂંટના ગુનાને અંજામ આપીને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા, જેમાં ₹1,30,00,000ના 29 પેકેટ ભરેલા સોનાના દાગીનાનો થેલો ઝૂંટવી 3 શખ્સો ફરાર થઈ જતા ઘટનાને પગલે પાટણ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હાઈવે પર પેટ્રોલિંગ શરૂ કર્યા હતા. ત્યારે પાટણ LCB પોલીસ અને પેટ્રોલિંગ સમયે શંકાના આધારે રૂવાવી ગામ આગળથી 3 લૂંટારૂ ઝડપી પાડ્યા અને સઘન પૂછપરછ હાથ ધરતા સમગ્ર લૂંટ અંગે કબૂલાત કરી હતી. LCBએ આરોપી પાસેથી લૂંટ કરેલ મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી. સવારના 9:45 સુમારે શ્રીરામ હોટલ છાપી ખાતે રાજસ્થાન પરિવહન નિગમની બસ અમદાવાદ દેસુરી રૂટની રોકાયેલ, તેમાં 2 અજાણ્યા ઈસમોએ આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી RC આંગળિયા પેઢી અમદાવાદના કર્મચારી પાસેથી 29 સોનાના દાગીનાના પેકેટ તેમજ કાળા કલરના કવર લઈ લૂંટ કરી મોટરસાઇકલ ઉપર જતા રહેલા, જે અંગે RC આંગળિયા પેઢીના કર્મચારી રામસિંહ મુડુસિંહ ચૌહાણ નાવે છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને સદર ગુના અંગે બોર્ડર રેન્જના IGP શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર રવિન્દ્ર પટેલ સાહેબ નાઓ એ LCBને ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય, તેમાં LCBના પોલીસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VR ચૌધરીના માર્ગદર્શન હેઠળ LCBની ટીમ સદર ગુનો ડિટેક્ટ કરવાની કામગીરીમાં લાગેલી હતી. તેમાં તે દરમિયાન LCBના PSI RK પટેલ તેમજ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રકુમાર ગોવિંદભાઈ નાઓને બાતમી મળેલ કે એક આરોપીએ તેના મળતિયા સાથે મળી સદર બનાવને અંજામ આપેલ છે, જેથી સદર આરોપીને બોલાવી અને પછી પૂછપરછ કરતા તેઓ ગુનાની કબૂલાત કરેલી છે, તેમજ ગુનામાં ગયેલ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે અને સદર કામે સોનાના દાગીના ભરેલ 29 પેકેટ, પછી નંબર પ્લેટ વગરની 1 પલ્સર બાઇક, થેલાનંગ 2, છરા 2, પછી હેલ્મેટ નંગ 1, પછી પિસ્તોલ જેવું દેખાતું હથિયાર, પછી ગુનામાં આચરતી વખતે પહેરેલ કપડાં અને જેકેટ વગેરે વસ્તુ કબજે કરેલી છે. હાલ કુલ 3 આરોપીને અટક કરવામાં આવી. હાલ આ વિગત જણાવ્યા મુજબની કરવામાં આવેલ છે. એની કિંમત હાલ નથી.